નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઈમેલ રાઇટિંગના વિશે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ઈમેલ પૂછાય તો કન્ફ્યુઝનમાં આવી જાઓ કે સાહેબ કેટલા ઈમેલ કમ્પ્લીટ કરવા. પણ આપણે આજે ઈમેલનો એક ફોર્મેટ બનાવીએ છીએ કે ગમે તે ઈમેલ તમને પૂછાય, આ ઈમેલ તમે લખી નાખો. એટલે તમને છે, તમે વિષય વિશે ન લખો, તમને ઓછામાં ઓછા 3 માર્ક તમને મળી જાય. આટલું તમે લખો એટલે તમે 3 માર્ક તમને ઈમેલના ફોર્મેટ પ્રમાણે તમને પ્રાપ્ત થઈ જાય. મહેરબાની કરીને દરેક વિદ્યાર્થી મિત્રો આ ઈમેલને ખાસ કરીને મગજમાં રાખે. આર્ટ્સનો સ્ટુડન્ટ્સ હોય, સાયન્સનો હોય કે કોમર્સનો હોય, ગમે તેનો સ્ટુડન્ટ્સ હોય, 12th કે 10th સ્ટુડન્ટ હોય, એના ઈમેલ છે મોસ્ટ IMP છે. આ ફોર્મેટ છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ મગજમાં એકદમ ફિટ બેસાડી લેવાનું છે. એમાં કોઈ પણ પ્રકારનું ચાલશે નહીં. આ ફોર્મેટ તમે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ કરશો એટલે તમારા ઈમેલના તમારા 5માંથી તમારે 3 થી 4 માર્ક એકદમ રોકડા થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વાર ન લગાડતા શરૂ કરું છું ઈમેલ રાઇટિંગ એનું ફોર્મેટ. જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ ઈમેલ રાઇટ કરતાં પહેલાં તો એક તમારે કોષ્ટક બનાવવું પડશે. તમારે એવી રીતે કોષ્ટક વિદ્યાર્થી મિત્રો પેજમાં એવું સેટઅપ કરવાનું છે, વચ્ચે એકદમ તમારે એકદમ સરસ મજાનો એક બનાવવાનો છે, નીચે તમારે જગ્યા મૂકવાની છે. નીચે તમે એવી રીતે કરશો કે નીચે લીટી નહીં નાખો, કારણ કે ઈમેલ તમે કેટલો લખો છો એના ઉપર આધાર છે. ઓકે, શરૂઆત કરીએ છીએ પહેલાં ઈમેલ. કોઠો બનાવવાનો છે, ફરજિયાત કોઠો બનાવવાનો છે. આ વસ્તુ ક્લિયર કરું છું, ઘણા વિદ્યાર્થી મિત્રો કોઠો બનાવતા નથી, 10th હોય કે 12th સ્ટુડન્ટ હોય. ફરી વાર આ બધા વાત ડિક્લેર કરું છું તમને. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ફ્રોમ કરી 2 ટપકા, અને આ જે ફ્રોમને ટુ ને ડેટ લખો છો એ વિદ્યાર્થી મિત્રો એક જ લાઇનમાં જવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો આનું ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખે. ફ્રોમ ટુ ડેટ, અને છે એક જ લાઇનમાં, જો ફ્રોમને ટુ ને ડેટ એક જ લાઇનમાં હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફ્રોમમાં આવશે વિદ્યાર્થી મિત્રો આપણું ઈમેલ આઈડી. મારું ઈમેલ આઈડી લખી શકો, advani@gmail.com. તમારું ઉપર લખી શકો. ઉપર તમને જે સૂચના આપેલી હોય સૂચનાને ધ્યાનમાં રાખીને તમારે કોને ઈમેલ લખવાનો છે તમારે નક્કી કરવાનું છે. તમને ઉપર ઈમેલ આઈડી આપેલા જશે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. મેં 2 ફોર્મેટ બનાવેલા વિદ્યાર્થી મિત્રો, એક ઓફિશિયલ કોઈને આપણે લખવું હોય ત્યારે, અને એક નોર્મલ આપણે કોઈ ફ્રેન્ડ્સ રિલેટિવ્સને લખતા હોય ત્યારે. તો પહેલું આપણે જે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ડ્સને કે આપણે રિલેટિવ્સને લખતા હોય ત્યારે જોઈએ છે. ફ્રોમમાં આપણું નામ, ટુમાં છે આપણે સામેવાળાનું ઈમેલ આઈડી, અને ડેટ જે તે તારીખે લખેલી હોય તે તારીખ, ગમે તે તારીખ આપણે લખી શકીએ. એની તરત જ વિદ્યાર્થીની મિત્રો એક કે 2 લીટી મૂકીને સબ્જેક્ટ લખવાનું છે. 2 ટપકા તમને દેખાય છે ફ્રોમમાં લખેલું છે, એની નીચે તમારે સબ્જેક્ટ તમારે હેડિંગ આપવાનું છે. ઓકે, સબ્જેક્ટ લખી અબાઉટ કરીને જે તે ઉપર વિષય લખેલો હોય એ વિષય વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનો છે. અબાઉટ પ્રિપેરેશન ઓફ બોર્ડ એક્ઝામિનેશન, અબાઉટ બર્થડે ગિફ્ટ, અબાઉટ જે વિષય ઉપર ઈમેલ લખવાનો છે ઈમેલનો વિષય તમારે વિદ્યાર્થી મિત્રો લખી નાખવાનો છે. ઓકે, અઘરું નહીં બનાવવાનો વેર, અને મહેરબાની કરીને કોઈ વિદ્યાર્થી મિત્રો અઘરું બનાવે નહીં. અબાઉટ કરી અને જે તે વિષય હશે લખી નાખવાનો છે. પછી સબ્જેક્ટની બિલકુલ નીચે 1 લીટી મૂકીને ડિયર કરીને અલ્પવિરામ કરવાનું છે, અને એના પછી 1 લીટી મૂકવાની છે. ફરીવાર બોલું છું, સબ્જેક્ટ પછી 1 લીટી મૂકવાની છે, ડિયર લખી. ડિયર જો સર હોય તો રિસ્પેક્ટેડ, વડીલ હોય તો રિસ્પેક્ટેડ, અને જો વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ જો અહીંયા કોઈ વ્યક્તિની વાત હોય, જો અહીંયા ડિયરની જગ્યાએ રિસ્પેક્ટેડ પણ લખી શકાય. રિસ્પેક્ટેડ પણ હોઈ શકે ને ભાઈ, ઘણી વખત આપણા વાલીઓ પણ હોઈ શકે છે, અથવા તો આપણા જે રિલેટિવ પણ હોઈ શકે છે. ઓકે, તો હવે અહીંયા ચાલુ કરું છું વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરું છું ડિયર કરીને. પછી એક જ જે ડિયર લખેલું છે અલ્પવિરામ છે, અહીંયાથી પેરેગ્રાફ પાડવાનો છે, અને પેરેગ્રાફ બધા લાઇનમાં હોવા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ બધા લાઇનમાં હોવા જોઈએ. એમ નહીં કે એક પેરેગ્રાફ આમ, એક પેરેગ્રાફ આમ, બધાય પેરેગ્રાફ આમ એકદમ લાઇનમાં હોવા જોઈએ. ઓકે, દરેકને મગજમાં બેસી ગયું. પહેલાં શું કર્યું, ફ્રોમ ટુ ડેટ, પહેલાં ઈમેલ રાઇટિંગ ઉપર હેડિંગ આપ્યું, બરાબર. જે તે વિષય ઉપર લખવાનું છે લખવું, લખી શકો તમે. પછી સરસ મજાનો કોઠો બાયો તમારે બનાવવાનો છે, કોઠાની ધ ફ્રોમ ટુ ડેટ, પછી 1 લીટી મૂકીને સબ્જેક્ટ, પછી 1 લીટી મૂકીને ડિયર, પછી 1 કે 2 લીટી મૂકીને તમે ફકરો પાડો, અને ફકરા બધા એક જ લાઇનમાં આવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક જ લાઇનમાં બધા ફકરા તમારે આવવા જોઈએ. અને આને છે ને ગોખી મારવાનું, અને ગોખી મારવાનું દરેક વિદ્યાર્થી મિત્રોએ. ફરી વાર કહું છું, મારી પાસે સ્માર્ટવર્ક કરવાનું છે, નહીં કે ડોંકી વર્ક કરવાનું છે. ઓકે, સ્માર્ટવર્ક આપણે ઉપર વધારે ધ્યાન દેવાનું છે. જઈએ છીએ પહેલાં પહેલા, આઈ થેન્કફુલ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ, આઈ હોપ યુ આર ફાઇન એન્ડ આઈ એમ ઓલ્સો ફાઇન હિયર. ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ, અહીંયા સબ્જેક્ટ લખવાનું છે વિષય.
હું આભારી છું કે તમે મારો જે પત્ર છે એ રિસીવ કર્યો. સામેવાળાને આપણે કહીએ છીએ હું આઈ થેન્કફુલ, હું આભારી છું કે તમે મારો પત્ર રિસીવ કર્યો અને વાંચ્યો, એ બદલ તમારો આભાર. આઈ હોપ, હું એવી આશા રાખું છું, યુ આર ફાઇન, તમને સારું હશે. એન્ડ આઈ એમ ઓલ્સો ફાઇન હિયર, અને મને પણ એ સારું છે. ધ પર્પસ, એટલે કે હેતુ ઓફ માય ઇમેલ, મારા જે ઇમેલ મોકલવાનો હેતુ ઇઝ ડેશ 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 ડેશ. અહીંયા છે તમારે સબ્જેક્ટ લખવાનું છે. આ તમારો વિદ્યાર્થી મિત્રો એક પેરેગ્રાફ થઈ ગયો, એકદમ કમ્પ્લીટ. બરાબર છે, આ પેરેગ્રાફ તમારે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, આમાં કોઈ પ્રકારનું બીજું કંઈ કરવાનું નથી. દરેક વિદ્યાર્થી મિત્રો આનું ધ્યાન રાખવાનું છે. રેડી? ઓકે, એના પછી ઈચ પેરેગ્રાફની નીચે, આ પેરેગ્રાફ બધામાં કમ્પલસરી આવશે જો તમારે ઓફિશિયલ લેટર ન પૂછવાનો હોય તો. બીજું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, એની નીચે પેરેગ્રાફ આપણે પાડવાનો છે. બીજો પેરેગ્રાફ, આઈ ઇન્ફોર્મ યુ દેટ, હું તમને માહિતગાર કરું છું અથવા માહિતી આપું છું દેટ છે. તમારે જે ઉપર જે સબ્જેક્ટ છે ને એને અનુલક્ષીને તમારે નીચે લખવાનું છે. બોર્ડ એક્ઝામિનેશન હોય, બર્થડે ગિફ્ટ હોય, જે હોય તે, એને અનુલક્ષીને 5 લીટી લખવાની છે. 5 થી 7 લીટી લખો તો બહુ બેસ્ટ. બરાબર છે, 7 લીટી લખો બહુ બેસ્ટ. 7 લીટી લખશો એ તમારું કામ પૂરું થઈ જાય. પછી એના પછીનો પેરેગ્રાફ, ડુ નોટ વરી અબાઉટ મી, તમે છે મારા વિશે ચિંતા ન કરતા. ટેક કેર, રિગાર્ડ્સ યોર પેરેન્ટ્સ, તમારા રિગાર્ડ્સ યાદી આપવી, તમારા વાલીને અથવા તમારા જે માતા પિતાને મારી યાદી આપજો. કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઇમેલ. બરાબર છે, તમારો જે ઇમેલનો ફીડબેક છે તમે મને જરૂર મોકલજો. આઈ વેઇટિંગ ફોર યોર ઇમેલ, હું તારા ઇમેલની રાહ જોઈશ. ને છેલ્લે છે જમણી બાજુ, ઘણામાં ડાબી બાજુ આપેલું હોય છે પણ આપણે જમણી બાજુ લખશું યોર્સ ફેથફુલી. નીચે તમારું નામ લખવાનું છે, મેં નામ નથી લખ્યું, એક્સ વાય ઝેડ જે હોય તે ઉપર જે આપેલું હોય તે. દરેક વિદ્યાર્થી મિત્રો મગજમાં બેસે છે ભાઈ, અઘરું નથી. તમારે આટલી વસ્તુ તો જે મેં અહીંયા તમને આનું સ્ક્રીનશોટ પાડી લ્યો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તો તમારે એમનેમ લખવાની છે ભાઈ, કાંઈ એમાં ફેરફાર કરવાનો નથી. આ વસ્તુ એમનેમ તમારે લખવાની છે, આમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. હવે એક તમને બતાડી દઉં તમને, છતાં તમને ખ્યાલમાં આવે, આટલી વસ્તુ તમારે એમનેમ છે લખવાની છે. બરાબર છે, એમનેમ તમારે છે આમાં તમારે સીધું કોપી પેસ્ટ કરવાનું છે, અને જે વિષય આપેલો છે એના 4 થી 5 લીટી તમારે લખવાની છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું બને છે કે હું તમને 5 થી 10 ઇમેલ આપી દઉં કે સાહેબ આમાંથી, કે વિદ્યાર્થી મિત્રોને કે આમાંથી બેટા પૂછાશે, બટ ઘણી વખત બોર્ડને એ અનુરૂપ ન આવે ને બીજું કોઈ પૂછાઈ જાય તો આપણે ઇમેલના 5 માર્ક ન જવા જોઈએ. આપણે ફોર્મેટ જ એવું બનાવીએ, તાકાતવાળી તૈયારી કરીએ, એવું આપણે સ્માર્ટવર્ક કરીએ વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને આપણા માર્ક છાય શા માટે. અને મેં તમને કાર્ડ શીખવાડેલા છે, કાર્ડને છે ને ભાઈ આમાં તમારે કાર્ડમાંથી વાક્ય બનાવીને તમારે ખાલી લખવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, વર્તમાન કાળનો વાક્ય બનાવીને તમારે લખવાના છે, બીજું આમાં કાંઈ છે નહીં વિદ્યાર્થી મિત્રો. આને વ્યવસ્થિત રીતે એને મગજમાં ઉતાર છો, દરેકને મગજમાં બેઠું છે, હું આશા રાખું છું દરેકને આ વસ્તુ મગજમાં બેઠી હશે. આમાં કોઈ પ્રકારનું કોઈ વિદ્યાર્થી મિત્રો એમાં ભૂલ કરવાની નથી. આટલું છે, કોપી પેસ્ટ મારવાની છે, અને સ્માર્ટવર્ક કહેવાય છે. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રો આનું ધ્યાન રાખે. હવે જઈએ છીએ ઓફિશિયલ. આ તો મોટેભાગે ચાલો પૂછાઈ ગયો, મોટેભાગે આ જ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. કદાચ કોઈ ઓફિશિયલ પૂછાય તો શું કરું, ઓફિશિયલ કોઈ પૂછાણો તો શું કરું, ચાલો જોઈએ છીએ. ઇમેલના પાર્ટ ટુમાં આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે, પહેલા પાર્ટમાં આપણે જોયું હતું કે જે નોર્મલ ઇમેલ પૂછાય છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી. ઘણીવાર કમ્પ્લેઇનનો ઇમેલ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ફરિયાદનો ઇમેલ પૂછાય છે ઓફિશિયલ રીતે. તો આજે એક ઇમેલ કેવી રીતે પૂછાય છે એ આપણે જોવાનો પ્રયાસ કરીએ છીએ. અહીંયા આપણે જે ઇમેલ રાઇટિંગમાં જે ફોર્મેટ ઉપરનો જોયો તો એ તો આપણે યાદ રાખવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રો. ફ્રોમ ટુ ડેટ, આટલી વસ્તુ દરેક ક્લિયર હોય છે. સબ્જેક્ટ, ઓકે, આટલી વસ્તુ મેં તમને જે ક્રમમાં પહેલા વિડીયોમાં કીધું હતું તે ક્રમમાં દરેક વિદ્યાર્થી મિત્રોના મગજમાં હોવી જોઈએ. આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો રિસ્પેક્ટેડ સર આવશે, કેમ આવશે રિસ્પેક્ટેડ, કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ વ્યક્તિને લખીએ છીએ. આપણને ખબર જ છે ફરિયાદનો લખતા એટલે સર આપણે લખવું પડે. બરાબર છે ને, વિથ ધ રિફરન્સ ઓફ ધ અબાઉ મેન્શન સબ્જેક્ટ, ઉપરના જે તમારે નીચે જે મેન્શન જે સબ્જેક્ટ કરેલો છે, ઉપર જે સબ્જેક્ટ જે મેન્શન કરેલો છે, જે સબ્જેક્ટનો આધાર રાખેલો છે તેના ઉપર, આઈ વુડ લાઈક ટુ ઇન્ફોર્મ યુ દેટ, હું તમને છે માહિતગાર કરવા માંગુ છું અથવા તો એની માહિતી આપવા માંગુ છું જે વિષયની ફરિયાદ હોય એ વિષયની ફરિયાદ. વિદ્યાર્થી મિત્રો ફરિયાદનો એસે છે, ફરિયાદનો છે ઇમેલ. પૂછાતો નથી છતાં પણ પૂછાઈ જાય તો આપણે કોઈ પ્રકારનો ક્વેશ્ચન નહીં નહીં. વિથ ધ રેફરન્સ ઓફ ધ અબાવ મેન્શન સબ્જેક્ટ, જે તમે ઉપર જે મેં વિષય ઉપર જે ઇમેલ લખેલો છે, જે સબ્જેક્ટ જે વિષય ઉપર ઇમેલ લખેલો છે
હું તમને ઇન્ફોર્મ કરવા માગું છું, માહિતગાર કરવા માગું છું આ વિષય વિશે. પછી જે વિષય લખવાનો છે, જે તે વિષયની ફરિયાદ હોય તે વિષય, પછી આઈ ઇન્ફોર્મ યુ ધેટ, જે તમારો જે ઉપર જે હશે એ પ્રમાણે સબ્જેક્ટને તમારે આધાર રાખીને તમારે 5-6 લીટી લખવાની છે. આ વિદ્યાર્થી મિત્રો એટલું પૂછાતું નથી, છતાં પણ જો પૂછાઈ જાય તો આપણે કંઈ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો રહે નહીં, એટલા માટે આ બધું કરેલું છે. ઓકે, આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સર, હવે એના પછીનો પેરેગ્રાફ, ત્રણ પેરેગ્રાફ જો તરે ત્રણ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો લાઇનમાં હોવા જોઈએ. આ તો વસ્તુને ભૂલવાનું જ નથી, કારણ કે પેપર સેટરનું પહેલું ધ્યાન તો આપણું ત્યાં જ હોય, બરાબર ને? અને તને તમને વ્યવસ્થિત આમ લાઇનમાં વ્યવસ્થિત કામ કરવાનું છો. સર, આઈ વુડ, એના છેલ્લો પેરેગ્રાફ, સર આઈ વુડ લાઇક ટુ ડ્રો યોર અટેન્શન ટુવર્ડ્સ ધીસ. સર અથવા તો સાહેબ, હું તમારું ધ્યાન છે, ડ્રો યોર અટેન્શન ટુવર્ડ્સ ધીસ, આ તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. જે તમે જે આ ફરિયાદ મેં કરી છે એના તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. આઈ હોપ, હું આશા રાખું છું, દેટ યુ વિલ ટ્રાય યોર બેસ્ટ ફોર માય સેટિસ્ફેક્શન વિથ ધ હોપ ઓફ ટુ બી ઓફ ઓનવર્ડ્સ. હવે હું આ છે તમારું જે, હું એવી આશા રાખું છું કે તમે જે પ્રયત્ન કરશો, તમે બેસ્ટ સેટિસ્ફેક્શન આપશો, બરાબર છે, તમે જે સંતોષ આપશો એવું પ્રયત્ન કરું છું. થેન્કિંગ યુ, બરાબર છે, તમારો આભાર માનું છું. યોર ફેથફુલી, તમારો આભારી, નીચે જે રીતે નામ લખવાનું છે. આ ત્રણ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ યાદ રાખવાના, જ્યારે ફરિયાદનો પૂછાય ત્યારે, જ્યારે પણ તમને ફરિયાદનો પૂછાય ત્યારે આ વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોએ મગજમાં રાખવાની છે. આમાં કોઈ પ્રકારની કોઈ વિદ્યાર્થી મિત્રોએ ભૂલ કરવાની નથી. બીજી વસ્તુ, આને તમારે પહેલો અને આને બંનેને તમારે મગજમાં છે એકદમ સેટ કરી નાખવાના છે અને ગોખી નાખવાના છે. ગોખી મારો વિદ્યાર્થી મિત્રો, ડોંકી વર્ક મૂકી દો, સ્માર્ટ વર્ક કરો અને ગોખી મારો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કંઈ ક્વેશ્ચન રહે નહીં. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ કર્યા પછી પણ, બરાબર છે, હવે હું વિચારું છું કે આવા રિપોર્ટના પણ બનાવું, રિપોર્ટના પણ આવા હું સરસ મજાના વિડીયો બનાવું. પણ પેલા તમારા બધાને પ્રતિભાવ મને મળવો જોઈએ કે હકીકતમાં સાહેબ કે આ સારું કામ છે, આ બરાબર ચાલે છે, તમને મગજમાં બેસે છે, કેમ છે, તો તમે કોમેન્ટમાં કહી શકો અથવા કોમેન્ટમાં ન કહી શકતા હો, તમને મારા નંબર તમારા દરેક પાસે છે વિદ્યાર્થી મિત્રો. તમે મને કહી શકો છો કે સાહેબ કે અમને આ વસ્તુ છે વધારે રેગ્યુલર થાય છે, તો આપણે છે એ પ્રમાણે આપણે કામ કરી શકીએ. આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવ્યો હશે. મને ખાલી એક તમારે કહી દેવાનું કે સાહેબ બેસ્ટ વર્ક છે, સારું છે, તો હું છે આજે આવું રિપોર્ટમાં સ્પીચ રાઇટિંગમાં આવું કામ લઈ આવું, રિપોર્ટમાં સ્પીચ રાઇટિંગ એપ્લિકેશનમાં તમારું કામ લઈ આવું, આ બધું છે શોર્ટ ટ્રિક સાથે લઈને આવું. તમારો પ્રતિભાવ મને મળશે પછી મને વધારે ખ્યાલમાં આવશે. તો અહીંયા હું છું, અહીંયા ઇમેઇલ રાઇટ પૂરું કરું છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ગુડ બાય એવરીવન.